ખેરાલુ વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ અહીંયા ઉમટી પડેલા છે અને તેઓનું કહેવું છે કે ભરતસિંહને ટિકિટ ના આપવામાં આવે, અન્ય કોઈ પણ સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. શું નામ છે આપનું? મારું નામ અમરસિંહ ડાભી છે. હું ખેરાલુ વીસ વિધાનસભાનો સિપોર ગામનો વતની છું. આજે રજૂઆત કરવા તમે આવ્યા છો, કારણ શું છે? શા માટે ભરતસિંહની સામે રજૂઆત કરવામાં આવી રહી છે? ભરતસિંહ ડાભી અને એમના ફાધર પણ પહેલા અહીંયા ધારાસભ્ય રહી ગયા છે. આ વિસ્તાર આજ દિન સુધી વિકાસને પાત્ર રહ્યો નથી, એટલે આ વિસ્તારમાં વિકાસના કામો ક્યારે પણ થયા નથી. રોડ બની ગયા એટલે એનો વિકાસ ન કહેવાય. ગામડાઓમાં હજી સંડાસ પણ નથી બન્યા અને ગામડાઓમાં મકાનોની સહાય પણ નથી મળી અને વિધવાઓને કાર્ડ પણ નથી મળ્યા, એટલે આ એમનો ટિકિટ વેચણી થઈ ગઈ. હવે તમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છો, શું મતલબ? અમે પહેલા પણ રજૂઆત કરી હતી, ગઈ વખતે પણ અમે રજૂઆત કરી હતી કે આ ધારાસભ્ય એમના બિઝનેસ માટે, જમીનોના વેપાર કરવા માટે ત્યાં ચૂંટાય છે. તમારું શું કહેવું છે? કેટલા લોકો અહીંયા આવેલા છો અને શું લાગણી છે અત્યારે હાલ? જે ખેરાલુ વીસ વિધાનસભાથી આવીએ છીએ અને અહીંયા લગભગ 200 થી 250 જણા પ્રશંસકો છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સંકળાયેલા છે, જે ભારતીય જનતા પાર્ટીને વરેલા આપી છે. તો હું આજે ખેરાલુ વિધાનસભાના જે એમના ફાધર શંકરજી ઓખાજી બાદ જે કોંગ્રેસના હતા, એમના પછી ભરતસિંહ ડાભી જે બે ટર્મથી ચૂંટાતા આવ્યા, છતાં ત્રીજી ટર્મમાં બી એમને રિપીટ કરવામાં એક જ વાંધો છે અમને, કે જે વંશવાદ, આને બી વંશવાદથી વરાવી ગયા, જાય ભાજપમાં જાય યા કોંગ્રેસમાં બંને પણ. પણ આજ ભરતસિંહ ડાભીનો વિરોધ એટલા માટે છે કે તમે ખેરાલુ વિધાનસભાના ગામડા ગામડાઓનો પ્રવાસ કરો, ત્યાં તમને ખબર પડે કે ભરતસિંહ ડાભીનો કેટલો રોષ છે. તમે આ જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં, પાર્ટીએ આ બાબત ધ્યાને નહીં લીધી હોય, કારણ કે પાર્ટીએ પણ પોતાની રીતે સર્વે કર્યો. જ્યારે બી મહેસાણા કમલમના અંદર સેન્સ લેવામાં આવ્યા ત્યારે ભરતસિંહ ડાભીએ જે સંગઠનના જેટલા બી ઉદ્યોગદારો છે એમને પહેલા ખેરાલુ સર્કિટ હાઉસમાં બોલાવ્યા, ત્યાં સમજાયા, ધાક ધમકી આપી અને તેમાંથી એમને સાથે લઈ જવામાં આવ્યા મહેસાણા કમલમમાં, અને ત્યાં સંગઠનના જેટલા બી ઉદ્યોગદારો છે તેમના ઉપર પ્રેશરાઇઝ કર્યું અને કે સેન્સમાં ખાલી ઓનલી વન એકલો ભરતસિંહ ડાભી હોય અને ભરતસિંહ ડાભી સિંગલ નામ ચાલવું જોઈએ, બસ બીજું કશું પણ નથી કહેતો. પણ અહીંયા એટલું છે કે પ્રજા એમનાથી ત્રાહિમામ થયેલી છે. તો એક ચીજ છે કે અહીંયા એટલી માટે રજૂઆત કરવા આવ્યા છે કે જો અહીંયા ભાજપ જો ઉમેદવાર નહીં બદલે તો જો 150નું લક્ષ્યાંક લઈને આ ભારતીય જનતા પાર્ટી નીકળી છે, તે 150માંથી ખેરાલુ વિધાનસભાનું એક કમળ ઓછું થઈને કમલમ ગાંધીનગરમાં પહોંચશે. તો જે રીતે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે